नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे આપનું એકલવ્ય એજ્યુકેશન માં। હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ 12 વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની એકમ કસોટી આપણે જે ડિસેમ્બર માસની હતી એનું સોલ્યુશન રજૂ કરું છું। તો શરૂઆત કરીએ છીએ આપણે વિભાગ એ થી। પહેલો પ્રશ્ન છે, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? તો આપણો જવાબ આવશે, દરેક સપાટીએ દોરવણીની જરૂર હોય છે। બીજો છે, કામદાર અને ફોરમેનના કાર્ય માટે કોણ જવાબદાર હોય છે? જવાબ આવશે, નિરીક્ષક। ત્રીજો છે, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો બઢતી એ નાણાકીય પ્રોત્સાહન છે। ચોથું છે, સંચાલનનું અંતિમ કાર્ય શું છે? છેલ્લું કાર્ય કયું છે સંચાલનનું? તો અંકુશ આવશે। પાંચમો પ્રશ્ન કહે છે કે અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો જળ પ્રક્રિયા નથી। એના પછી આપણે જોઈએ છીએ વિભાગ બી, જેનામાં આપણે પ્રશ્નો છે એક માર્કના એ આપણે જોઈ લઈએ છીએ। દોરવણીનો અર્થ આપો। દોરવણી એટલે શું? તો તાબેદારોને માર્ગદર્શન આપવું અને એમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી। એના પછીનો છે પ્રશ્ન નંબર 7, નિરીક્ષણનો અર્થ આપો। નિરીક્ષણ એટલે શું? આવો પણ પ્રશ્ન તમને આવી શકે છે। તો નિરીક્ષણ એટલે કામદારોના જે કાર્ય છે એની દેખરેખ રાખવી। આરસી ડેવિસ એમ કહે છે કે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થયું છે કે નહીં એની ખાતરી મળે છે। પ્રશ્ન નંબર 8, આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો આયોજનને સંચાલનનો જે અંકુશનો કાર્ય છે ને એની સાથે ગાઢ સંબંધ છે। પ્રશ્ન નંબર 9, ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? બરોબર ને, બાહ્ય પરિબળો, તો એમાં પહેલું આવશે સરકારની નીતિ, એના પછી છે હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત અને લોકોની અભિરુચિ। આ જે પરિબળો છે ને ધંધાના અસ્તિત્વને અસર કરે છે। એના પછી 10મો છે, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જ્યારે પણ આપણે અંકુશ છે એની પ્રક્રિયા હાથ ધરવી હોય તો પહેલો તબક્કો આવશે ધોરણોની સ્થાપના છે। અંકુશની પ્રક્રિયા છે આપણે હાથ ધરવી છે તો પહેલે ધોરણો કયા નક્કી કરવા એ આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે। એના પછી આપણે જોઈએ છે વિભાગ સી, દોરવણીના તત્વોની યાદી આપો। દોરવણીના 4 તત્વો છે। પહેલું છે અભિપ્રેરણ, બીજો છે નેતૃત્વ, ત્રીજો છે માહિતી સંચાર અને ચોથો છે નિરીક્ષણ। પછીનો પ્રશ્ન છે કે અંકુશ છે એ નકારાત્મક કાર્ય નથી, કારણ કે? તો કે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, કહી શકીએ કે કોઈ વ્યક્તિના કાર્યમાં દખલ કરતું નથી। અંકુશ એ કર્મચારીઓની જે કાર્ય કરવાની સ્વતંત્રતા છે ને એના પર તરાપ મારે છે એ માન્યતા ભૂલ ભરેલી છે। અંકુશ દ્વારા કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં એ જોવામાં આવે છે અને એ મુજબ માર્ગદર્શન આપવામાં આવે છે। અંકુશ એ ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલો ન થાય માટેના પગલાં લે છે। આમ કહી શકાય કે અંકુશ છે એ નકારાત્મક કે નિષેધાત્મક કાર્ય નથી, પરંતુ એ વિધેયાત્મક કાર્ય છે અને રચનાત્મક કાર્ય છે। એના પછીનો આપણો પ્રશ્ન છે, નિરીક્ષક એ કર્મચારીઓના મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક છે એ સમજાવવાનું છે કે નિરીક્ષક છે એ કર્મચારીઓના મિત્ર કેવી રીતે છે, દાર્શનિક કેવી રીતે છે અને માર્ગદર્શક કેવી રીતે છે? તો કર્મચારીઓમાં કાર્યક્ષમતાનો વધારો થાય તે માટે નિરીક્ષક એ અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે। કર્મચારીઓમાં જૂથ ભાવના છે એને ટકાવી રાખે છે। માહિતી સંચાર છે એ ઝડપથી બનાવવાનો પ્રયત્ન કરે છે। એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ છે એના વિષયક માર્ગદર્શન આપે છે। કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે। નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી છે ને એને પૂરી પાડે છે। આમ કહી શકાય કે નિરીક્ષક એ કર્મચારીઓના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે। એના પછીનો પ્રશ્ન છે, દોરવણીનું મહત્વ છે એ આપણે સમજાવવાનું છે કે દોરવણી છે આપણે કેવી રીતે ઉપયોગી છે। આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે જ્યારે પણ તમને એક માર્કમાં આ વખતે પણ તમને પૂછાણું છે કે દોરવણી એટલે, તો કે તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું, તો એનું મહત્વ શું છે? તો પહેલું છે કાર્યક્ષમતામાં વધારો। જો વ્યવસ્થાતંત્રમાં કાર્ય કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો બાબતમાં યોગ્ય દોરવણી એટલે કે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો તે વ્યવસ્થાતંત્રમાં કાર્યક્ષમ બને છે। દોરવણીના કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી વગેરે બાબતો સ્પષ્ટ થાય છે, પરિણામે તેમની જે કાર્યક્ષમતા
ક્ષમતા છે ને કામ કરવાની શક્તિ એનામાં વધારો થાય છે। બીજો છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરવું। કર્મચારી છે એના કાર્યનું વિશ્લેષણ અને મૂલ્યાંકનની દોરવણી દ્વારા કરવામાં આવે છે। કર્મચારીએ દોરવણી એટલે કે આપણે જે પ્રમાણે તાબેદારને માર્ગદર્શન આપ્યું હતું એ મુજબ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી છે વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે। ત્રીજો છે કર્મચારીઓને પ્રોત્સાહન। દોરવણી દ્વારા કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ અને નીતિ નિયમોની જાણકારી આપી શકાય છે, જેના દ્વારા એમની જે કાર્ય કરવા માટેની દ્વિધાઓ કે મુશ્કેલીઓ આપણે કહીએ ને એને દૂર કરી શકાય છે, જેથી કર્મચારીઓને કાર્ય કરવા માટેનું પ્રોત્સાહન મળે છે। ચોથું છે અસરકારક આયોજન। કોઈ એક વ્યક્તિ ધંધાકીય એકમના તમામ કાર્યોનું આયોજન છે કરી શકે નહીં, એના માટે એને આયોજન કરનાર અધિકારી કે મદદનીશો દ્વારા એની જરૂરી માહિતી મેળવી અને આયોજન કરવું એ જરૂરી બન્યું છે। આયોજન દ્વારા નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય છે એ દોરવણી દ્વારા થાય છે। એના પછીનું છે અસરકારક વ્યવસ્થા તંત્ર। દોરવણી દ્વારા દરેક કર્મચારીને પોતાના કાર્યની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે, તેના કારણે અધિકારીઓને હુકમો અને સૂચનોનો યોગ્ય પાલન થઈ શકે છે, પરિણામે સમગ્ર વ્યવસ્થા તંત્ર છે અસરકારક બને છે। તો આમ આપણી એકમ કસોટી છે એની સમજૂતી પૂર્ણ થાય છે। તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડી હશે। સો વિશ યુ ઓલ ધ બેસ્ટ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ, બાય।